ગાંધીના ગુજરાતમાં સરસ્વતીની ધામમાં દારૂની મહેફિલો મનાવવામાં આવી રહી હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેથરા તાલુકાના કારબુણ ગામમાં અસામાન્ય તત્વોનો ત્રાસ વધી ગયો છે. કરબુણ ગામની પ્રાથમિક શાળામાં અસામાન્ય તત્વો દ્વારા અવારનવાર માંસ મટન અને દારૂની મહેફિલો મનાવવામાં આવે છે અને ધમાલ મસ્તી કરતા નજરે પડતા હોય છે. જે કરબુણની શાળામાં અસામાન્ય તત્વો દ્વારા માંસ દારૂની પાર્ટી કરવામાં આવતી હોવાના વાત ગ્રામજનો પર ખબર પડતા પાર્ટી મનાવનાર તત્વો ભાગી છૂટ્યા હતા. શાળામાં મૂકેલા બે ખાટલામાં માંસના ટુકડા મળી આવતા ગામ લોકોએ વિડીયો પણ ઉતાર્યો હતો. જોકે શાળાના આચાર્ય અને ગામના સરપંચ દ્વારા તપાસ કરવામાં આવતા શાળામાં આવી પ્રવૃત્તિઓ થતી હોવાનો વિડીયો પણ સામે આવ્યો હતો. જેને લઈ માંસ મટનની પાર્ટી મનાવતા તત્વો સામે ગામ લોકોએ ફિટકાર વર્ષાવ્યો હતો અને શાળામાં આવી રીતે અસામાન્ય તત્વો ભેગા ના થાય તે માટે ગામ લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જોવાનું એ રહ્યું કે શું આવા તત્વો સામે પોલીસ કાર્યવાહી કરશે ખરા. હું જ્યારે એ મને જાણ થઈ રાત્રિના સમયે વાલી મંડળ અને આજુબાજુના લોકોએ મને જાણ કરી કે સાહેબ આપની શાળામાં અઘટિત ઘટના બની છે. તાત્કાલિક હું મારા ઘરેથી દોડી આવ્યો સ્કૂલમાં અને મેં મારી નજરે જોયું કે ખરેખર વાલીઓની વાત સાચી છે. અહીં જે પડેલી વસ્તુઓ જોઈ એના ઉપરથી એવો અંદાજ આવ્યો કે દારૂ અને મીટની મહેફિલ થયેલી છે. કોણે કરી એ જાણ અમને નથી એ વખતે, પણ પછીથી અમે સવારે મળ્યા અને સવારે બધાને સાથે ચર્ચા કરી અને જે ઇસમો હતા એમને વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરેલ છે. હવે સર નામ તો એવું છે કે હજી કંઈ મારા જોડે ખુલ્યું નથી નામ બરાબર, અને રેકોર્ડિંગની અંદર છે બે ત્રણ ઇસમોના નામ. એની અંદર નામ આવે છે સામાભાઈ, મનવરસિંહ અને પ્રવીણસિંહ. ગઈકાલ રાત્રે લગભગ 11:30 કરબુણ પ્રાથમિક શાળાની અંદર અને જે લોકો દારૂની અને માંસ મટનની મહેફિલ ઉડાડતા હતા તો ગામ લોકોએ મને જાણ કરી, અને જાણ કર્યા બાદ પોલીસ તંત્રને પણ જાણ કરી. જાણ કર્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ. પહોંચી આવીને એમની કાર્યવિધિ એમણે ચાલુ કરી દીધી છે અને આવું શાળાની અંદર ન થાય એના માટે દરેક ગામ લોકો ખૂબ જાગૃત છે અને ગામ લોકોએ સાથે બધા ભેગા મળીને રૂમ એક રૂમ બે માળનો રૂમ આવેલો છે અને ઉપલા માળની અંદર આ કામ જે આ દારૂ પીવાનું ને આ માંસ મટનનું કામ હતું અને એમણે અંદર તપાસ કરતા અને જાણવા મળ્યું છે. તો હવે અત્યારે પણ સવારના 10-11 સવારે પોલીસ તંત્ર આવી અને એની પંચનામું કરી અને ગામ લોકોના જેટલા 25-50 જેટલા લોકો ભેગા થઈ અને જવાબ કરી રહ્યા છે.